શું તમે હંમેશા તમારા મોબાઈલ ફોનમાં બ્લુટૂથ અને વાઈફાઈ હંમેશા ઓન રાખો છો અથવા તો તેને ચાલુ કરીને બંધ કરવાનું ભૂલી જાઓ છો તો તમે તમારી આદતને સુધારી લો નહીં તો તમારે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે એવું પણ બની શકે કે બ્લૂટૂથ અને વાઈફાઈના કારણે તમારા બેંક એકાઉન્ટ જ ખાલી થઈ જાય નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે હું નિધિ હાલના સમયમાં તમામ ફોન બ્લૂટૂથ સાથે જ આવે છે અને બ્લૂટૂથને ઘણીવાર ડિસ્કવરી મોડમાં છોડી પણ દેવામાં આવે છે એટલે કોઈ પણ તમારા ડિવાઇસના બ્લૂટૂથને સર્ચ કરી શકે છે આવી સ્થિતિમાં હેકર્સની નજર આવા ફીચર પર રહે છે ચાન્સ મળતા જ ડિવાઇસના તમામ ડેટા એક્સેસ કરી લે છે જેથી પ્રાઇવસી અને સિક્યોરિટીની દ્રષ્ટિએ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે રિસર્ચ ફર્મ અમીસ પ્રમાણે બ્લુટૂથ વાઈ જેવા ડિજિટલ એડ્રેસ હંમેશા ચાલુ રાખવા જોખમી સાબિત થઈ શકે તેના કારણે બ્લુબોર્ન મેલવેર તમારા મોબાઈલમાં આવી શકે છે આ વાયરસ તમારા મોબાઈલ અને તેની સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે આ વાયરસ તમારા મોબાઈલમાં બ્લુટૂથ વાઈફાઈ ઓન હોય ત્યારે આવે છે અને ત્યારબાદ હેકર્સ સીધા તમારા મોબાઈલથી કનેક્ટ થઈને તમારા પર્સનલ ડેટાને હેક પણ કરી શકે છે અને તેની મદદથી હેકર્સ ભવિષ્યમાં પણ વિક્ટિમના ડિવાઇસને સરળતાથી એક્સેસ કરી શકશે આ માલવેર દ્વારા હેકર્સ યુઝર્સની જાસૂસી કરે છે અને તેનો હુમલો એટલો ખતરનાક હોય છે કે હેકર્સ એ યુઝરની ફોનની વાતચીત પણ સાંભળી શકે છે અને મેસેજ પણ રીડ કરી શકે છે કઈ રીતે રહી શકાય સેફ જણાવી દઈએ કે તેનાથી બચવાના પણ ઉપાય છે એ માટે જાણો કે બ્લુટૂથ દ્વારા હુમલો કરવા માટે હેકર્સ તમારી રેન્જમાં હોવો જોઈએ અને આવું વારંવાર જાહેર સ્થળોએ મળી રહે છે હેકર્સના હુમલાની પોતાની મર્યાદાઓ છે પરંતુ તેમ છતાં યુઝર્સને ઘણું નુકસાન થઈ શકે છે તેનાથી બચવા માટે કોઈ પણ અજાણ્યા બ્લુટૂથ પેરને એક્સેપ્ટ ન કરવું અને જયારે કામ ન કરે ત્યારે ડિવાઇસનું બ્લુટૂથ બંધ રાખો ખાસ કરીને આ માટે હેકર્સ સોફ્ટવેરની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને એટલા માટે જ તમારા ડિવાઇસ અને સોફ્ટવેરને અપડેટ રાખો જો તમારા ડિવાઇસનું બ્લૂટૂથ ડિસ્કવરી મોડમાં છે તો તેને બંધ કરો અને જો તમે ઓડિયો સ્પીકર અથવા તો ઇયરબડ જેવા ડિવાઇસ સાથે બ્લૂટૂથને પેર કરી રહ્યા છો તો આ માટે ઘર અથવા ખાનગી જગ્યાનો ઉપયોગ કરો આ કામ માટે ભીડવાળી જગ્યાએ ન જવું જોઈએ ભીડવાળી જગ્યા પર હેકર્સ તમને નિશાન બનાવી શકે આ વાયરસ તમારા ફોનમાં આવવાથી તમારો સ્માર્ટફોન બ્લુટૂથ વાઈફાઈ અને તમારા ફોનની સિસ્ટમ બધાને ઇફેક્ટ થાય છે આ વાયરસના ઉપયોગથી હેકર્સ તમારા બેંક ખાતાની પર્સનલ જાણકારીઓને પણ આસાનીથી મેળવી શકે છે એક સંશોધન પ્રમાણે પાંચ પોઈન્ટ ત્રણ બિલિયન ડિવાઇસ આ વાયરસના કારણે સંવેદનશીલ જાહેર કરાયા છે અને એટલા માટે જ થોડી સાવચેતી રાખવી જરૂરી છે આ ખબર આપને કેવી લાગી ઉપયોગી લાગી હોય તો લિંકને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો આવી જ ખબરો માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેસ સાથે નમસ્કાર